આજથી કેન્દ્ર સરકાર દ્વારા BIS હોલમાર્કિંગ ના નિયમ ને જ્વેલરી ક્ષેત્રમાં ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક જ્વેલર્સ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગ્રાહક અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ વર્ગ માટે હોલમાર્કિંગ નો રચવામાં આવેલો નિયમ આવકાર્ય છે, પરંતુ તેની સામે HUID નો નિયમ તેટલો જ વિચિત્ર છે. આ નિયમ પોઈન્ટ ઓફ સેલની દ્રષ્ટિએ વેચાણ વકરતા જ્વેલર્સ સુધી રાખવામાં આવે તેવી અમારી માંગણી છે. જોકે આ નિયમમાં મેન્યુફેક્ચરથી માંડી હોલસેલર સુધી સૌને સમાવી લેવામાં આવ્યા છે. આ નિયમ નહીં પાળનાર સામે દંડ તેમજ લાયસન્સ કેન્સલ કરવા સુધીની જોગવાઈ પણ છે, જેના કારણે નાના જ્વેલર્સની સ્થિતિ ખરાબ થશે, જેના વિરોધમાં વિવિધ જ્વેલર્સ સંગઠનોએ આજથી એક દિવસ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે, જેમાં સુરતના અંદાજે 2500 જ્યારે દક્ષિણ ગુજરાતના 3500થી વધુ જ્વેલર્સ, હોલસેલર્સ અને મેન્યુફેક્ચરર્સ બંધમાં જોડાયા છે. સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે નાના જ્વેલર્સ આ લાંબી પ્રક્રિયાને પહોંચી શકે તેમ નથી. મુખ્ય તો જરાક પણ નાની ભૂલ થાય તો તેમાં લાયસન્સ કેન્સલથી લઈને દંડ સુધીની જોગવાઈ છે, જેના કારણે જ્વેલર્સે કામ કરવું મુશ્કેલ થાય તેમ છે. હોલમાર્કિંગ આવકાર્ય છે, પરંતુ HUIDનો વિરોધ છે, જેને લઈ સુરત શહેરના અંદાજે 2500 જેટલા જ્વેલર્સે બંધ પાળ્યો છે. સુરતથી દીપકભાઈ ચોકસી વાત કરું છું. જ્વેલરી કાઉન્સિલ, જ્વેલર્સ એસોસિએશન અને ટ્રાસ્ટ ફોર્સ દ્વારા આજનું ગુજરાત અને ભારતના દરેક જ્વેલર્સને બંધનું એલાન આપવામાં આવેલું હતું. અમે દરેક જ્વેલર્સ મિત્રો આજે આમાં જોડાયેલા છે. ગવર્મેન્ટ દ્વારા જે હોલમાર્કનો કાયદો હતો એની ઉપર HUIDનો કાયદો એક નવો એક અમલમાં કરવા માટે આવેલો હતો. એના વિરોધમાં અમે આજે એક પ્રતિ હડતાલ કરેલી છે. ગવર્મેન્ટ દ્વારા જે હોલમાર્કિંગનો કાયદો હતો એમાં અમે ફરજિયાત કાયદો કરવામાં આવ્યો હતો. અમે દરેક જ્વેલર્સમાં સારી રીતે જોડાઈ ગયેલા હતા. છેલ્લા 20 વર્ષથી અમે દરેક જ્વેલર્સો હોલમાર્કિંગવાળો જ દાગીનો વેચી રહેલા છે. હવે ગવર્મેન્ટ દ્વારા જ્યારે હોલમાર્કિંગ ઉપર જે HUID એક યુનિક નંબર મારીને દાગીનો વેચવાની વાત છે, એ અમે દરેક જ્વેલર્સ માટે ગવર્મેન્ટ પાસે પણ પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને અમારા જ્વેલર્સ પાસે પણ પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આના અમલ માટે નથી, તો એના અનુસંધાનમાં અમે આજનો વિરોધ કરેલો છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.